મિત્રો યસ જે કમ્પ્યુટરના પ્રશ્નો છે એમાં પણ નજર કરીએ કે જનરલી જે યુજીવીસીએલ એમજીવીસીએલ સીએલ એમ આ બધામાં પૂછાતા હોય છે એમાં કયા લેવલનું પૂછાયેલું છે જેમ કે આ એમ પેપરની અંદર નેટવર્ક નોડ્સમાં ફાયર વોલની વ્યાખ્યા એનું અનુસંધાન પૂછ્યું છે અને યસ એનો જવાબ છે નેટવર્ક સુરક્ષા અને એક્સેસના નિયમોને નિયંત્રિત કરવા માટેનું એક નેટવર્ક ડિવાઇસ તો યસ તો થોડુંક હાઈ લેવલનું કમ્પ્યુટર છે તમે જોઈ શકો છો કે નીચેનામાંથી કયો એચ સ્થિતિ કોડ સક્સેસ એટલે કે સફળતાનો નિર્દેશ કરે છે તો કોડિંગ વિશે તો કોડિંગ જાણતા હોય એવું પણ અહીંયા અનુસંધાન છે તો ટુ જીરો ટુ ત્યાર પછીનો પણ પ્રશ્ન છે કે રાઉટિંગ યોજનાઓ વિશે આખી વિગતો છે અને યસ એમાંથી કયું સાચું છે તો યસ જીઓ કાસ્ટ એ કોઈ નેટવર્કમાં નોટ્સના ભૌગોલિક સ્થાનના આધારે તેમના જૂથને સંદેશ પહોંચાડે છે તે મલ્ટીકાસ્ટ એડ્રેસિંગનું એક વિશિષ્ટ સ્વરૂપ છે જેનો ઉપયોગ મોબાઈલ એડહોક નેટવર્ક્સ માટે કેટલાક રૂટિંગ પ્રોટોકોલ્સ દ્વારા કરવામાં આવે છે તો આ બિલકુલ સાચું છે બાકીના રોંગ છે તો એક નજર કરી લેજો પણ થોડુંક હાઈ લેવલ છે પણ યસ તમારી સામે આ પૂછાયેલું છે એ છે ખાલી જગ્યાએ યુનિફાઈડ ડિઝાઇન તત્વોનો સમૂહ છે જે ફોન્ટ રંગો અને ગ્રાફિક્સનો ઉપયોગ કરીને તમારા દસ્તાવેજ માટે એક દેખાવ પૂરો પાડે છે યસ તો એના માટે નામ આપણે જાણીએ છીએ થીમ કહેવામાં આવે છે થીમ અને પ્રશ્ન આવો પણ છે કે તર્ક એટલે લોજિક બોમ્બ એ કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો એ પ્રોગ્રામ જે માત્ર ત્યારે જ ગેરવર્વર્તણૂક કરે છે જ્યારે અમુક શરતો પૂરી થાય છે અન્યથા તે અધિકૃત પ્રોગ્રામ તરીકે જ કાર્ય કરે છે અને તેને શોધી કાઢો વધુ મુશ્કેલ છે

શીર્ષકોનું પુનરાવર્તન કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે તો યસ એને પ્રિન્ટ ટાઈટલ્સ પ્રિન્ટ ટાઇટલ્સ તો એવું કહેવામાં આવે છે અને એવો પણ પ્રશ્ન છે કે એસ એ એમ એ અનુગામી પેઢીઓ ડીડીઆર કરતાં ધીમી છે કારણ કે પ્રતિ ક્લોક સાયકલ દીઠ રેટાનો ડેટાનો માત્ર એક જ શબ્દ સિંગલ ડેટા રેટ સંચાલિત થાય છે એટલે વિધાન એ છે બીજું વિધાન બી છે કે ડીડીઆર એટલે કે ડબલ ડેટા રેટ

ત્યાર પછી કમ્પ્યુટર મેમરી સંબંધિત આમાંથી શું ખોટું છે જો ફરીથી ધ્યાન આપજો ખોટું છે તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સના સમયમાં વિકસાવેલું વિશ્લેષણાત્મક એન્જિન પ્રોપર્ટીસનો ઉપયોગ કરતું હતું યસ તો એ ખોટું છે તો એ તમે જાણો છો કે સાચી વાત નથી એ જ રીતે એસેમ્બલી ભાષા સંબંધિત નીચેનામાંથી શું સાચું છે તો એસેમ્બલી ભાષાઓ મશીન ભાષાને સિદ્ધિ અનુરૂપ હોય છે જોકે કોઈ વ્યક્તિગત નિવેદન અને વ્યક્તિગત સૂચના વચ્ચે વન વન મેપિંગ ન પણ હોઈ શકે તેથી મશીન કોડ સૂચનો મનુષ્યને સમજાય એવા સ્વરૂપમાં દેખાય છે તો યસ તમે જોઈ રહ્યા છો કમ્પ્યુટરમાં થોડુંક હાઈ લેવલનું પૂછાણું છે નિમ્નલિખિત ઓપરેટિંગ પ્રણાલીઓનો કયો પ્રકાર બહુવિધ રિયલ ટાઈમ એપ્લિકેશન્સ અને બહુવિધ વપરાશકારોને સેવા આપવા માટે બહુવિધ સેન્ટર પ્રોસેસરનો ઉપયોગ કરે છે અને પ્રણાલીઓ શિથિલ રીતે જોડાયેલી હોય છે તો એ આવશે વિતરિત ઓપરેટિંગ પ્રણાલી વિતરિત ઓપરેટિંગ પ્રણાલી ડિસ્ટ્રિબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ અને વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ટ્રુ બરાબર તો નેટવર્ક ટોપોલોજીના આધારે પ્રશ્ન છે તો યસ મિત્રો પ્રશ્નો પણ એટલા લાંબા મૂકેલા છે કે જેથી કરીને તમને વાંચનમાં પણ યસ સમય લઈ શકે છે તો સ્ટાર નેટવર્કમાં બધા નોટ્સ એક ખાસ કેન્દ્રીય નોટ સાથે જોડાયેલા હોય છે વાયરલેસ એટલે કે લેનમાં જોવા મળતું આ લાક્ષણિક લેઆઉટ છે જ્યાં દરેક વાયરલેસ ક્લાયન્ટ એ સેન્ટ્રલ વાયરલેસ એક્સેસ પોઈન્ટ સાથે કનેક્ટ થાય છે તો યસ આવો એક પ્રશ્ન હતો ચૌદના પ્રશ્નમાં માઇક્રોસોફ્ટ વર્ડના કયા વિકલ્પ વડે તમે અખબાર જેવી સ્નેકિંગ ઇફેક્ટ સેટ કરી શકો છો તો એના માટે શબ્દ છે કોલમ્સ તો કોલમ્સના ઉપયોગથી તમે કરી શકો છો એ વિકલ્પનો તમે ઉપયોગ કરી શકો છો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વિશે નીચાણમાંથી શું ખોટું છે તો યસ અહીં જુદી જુદી વાતો કરી છે એમાં ખોટું આ છે કે ઈ ટુ ઈ જે ટ્રાફિક વિશ્લેષણને સંબોધિત કરે છે

ફક્ત કોઈ ચોક્કસ ક્ષેત્ર અથવા કોષોના સમૂહને છાપવા માટે થઈ શકે છે યસ તો એ પ્રિન્ટ એરિયા કહેવાય છે પ્રિન્ટ એરિયા અને હા યાંત્રિક અને એનાલોગ કમ્પ્યુટરના સંદર્ભે વ્હીલ અને ડિસ્ક યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંકલન દ્વારા વિકલન સમીકરણો ઉકેલવા માટે રચાયું એક યાંત્રિક એનોલોગ કમ્પ્યુટર વિવેદક વિશ્લેષક વધુ પ્રખ્યાત એવા લોર્ડ કેલ્વિનના ભાઈ ખાલી જગ્યા દ્વારા અઢારસો ચોતેર માં વિકસાવવામાં આવેલું તો એનું નામ હતું જેમ્સ થોમ્સન જેમ્સ થોમ્સન ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે તો એ શું છે તો યસ એક ઓપરેટિંગ પ્રણાલી છે જે વિશિષ્ટ નેટવર્ક કરવામાં આવેલા કમ્પ્યુટર્સના જૂથનું સંચાલન કરે છે અને તેમને એક જ કમ્પ્યુટર તરીકે દેખાડે છે કારણ કે તમામ ગણતરીઓ વેચાયેલી હોય છે એટલે ઘટક કમ્પ્યુટર્સમાં વેચાયેલી હોય છે અને છેલ્લો પ્રશ્ન કે પંચ કાર્ડ છે એ કઈ કયા પેલા ડિવાઇસ તરીકે ઓળખાતા તો યસ એ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાતા તો મિત્રો મજા આવી તો યસ પ્રશ્નોમાં આટલે નજર કરી છે કે ભવિષ્યમાં પણ યસ તમને આવા પ્રશ્નો આવે તો તમે જવાબ આપી શકો તો આ આખે આખો કમ્પ્યુટર વિભાગની અંદર અગાઉ પૂછાયેલા પ્રશ્નો હતા વિશ ઓલ ધ બેસ્ટ